गुड मॉर्निंग फ्रेंड्स, हवे आज आप यूनिट 3 रीड 2 एम जो पोएम है वुडमेन स्पेर द ट्री रिटन बाय द जॉर्ज पॉप मॉरिस एना विषे आज आप चर्चा करशू। विद्यार्थी मित्रों, आपूं जो रीड 1 हतुं वृक्षों ने बचावा माटेनुं हतुं। आ पोएमनी अंदर पण जे वृक्षों ने साथे मानवीनो लगाव है એ લગાવ વિશેની વાત દ્વારા અહીંયા આપણને જ્યોર્જ પોપ મોરિસ આ કવિતામાં સમજૂતી આપે છે। આપણે પોઈમ શરૂ કરીએ એના પહેલાં ગ્લોસરી વર્ડ જોઈ લઈએ। ગ્લોસરી વર્ડ્સમાં છે, પહેલું છે સ્પેર, એટલે કે નોટ ટુ હાર્મ ઓર નોટ ટુ હર્ટ ઓર હાર્મ, એટલે કે નુકસાન પહોંચાડવું નહીં। શેલ્ટર અહીંયા વર્બ તરીકે છે, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું અથવા આશ્રય આપવો। એક્સ એટલે કે કુહાડી, અહીંયા હ્યુ મીન્સ કટ ડાઉન એટલે કે કાપી દેવું અથવા કાપીને નીચે પાડી દેવું। ફોરબિયર એટલે કે કંટ્રોલ, નિયંત્રણમાં હોવું। અર્થ બાઉન્ડ ટાઈસ એટલે કે પૃથ્વી સુધી જોડાયેલા, જમીનથી જોડાયેલા અથવા બંધાયેલા, જેનો અર્થ છે મૂળ। ગસિંગ એટલે કે ઓવરફ્લોઈંગ એટલે કે સતત વેગવાળું, વધારે પડતા વેગવાળું। મિત્રો, આ જે શબ્દો છે એ આપણે ગ્લોસરીના છે। હવે તમે જ્યારે પોએમ લખો છો ત્યારે પોએમમાં તમારે આ રીતે લખવાનું રહે છે, જેમ અગાઉ પણ તમને સૂચના આપી હતી, સમજાવ્યું હતું કે પોએમની પહેલી લાઇન લખવાની છે અને બે લાઇન જે સ્પેર કરો છો બાકી છોડો છો એમાં, આ લાઇન લખ્યા પછી તમારે એનું પ્રોનાઉન્સીએશન લખવાનું છે। જેમ કે અહીંયા પહેલી લાઇન છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, તો નીચે લખવાનું રહેશે વુડમેન સ્પેર ધેટ ટ્રી। એનું ગુજરાતી નથી લખવાનું, માત્ર એનું પ્રોનાઉન્સીએશન લખવાનું છે। તો ગ્લોસરી લખ્યા બાદ મિત્રો તમારી રીતે પોએમ લખી અને એના ઉચ્ચાર પણ લખવાના રહેશે। આપણે અહીંયા પોએમનું પહેલાં પ્રોનાઉન્સીએશન કરી દઈએ, એનું અહીંયા રિસાઇટિંગ કરીએ એટલે જે ઉચ્ચાર છે તમને ખ્યાલ આવશે। પહેલી લાઇનની આપણે વાત કરીએ તો કે છે વુડમેન સ્પેર ડેડ ટ્રી ટચ નોટ અ સિંગલ બાઉ। In youth, it sheltered me and I shall protect it now. It was my forefather's hand that placed it near his cot. There, woodmen let it stand. They, axe shall harm it not. That old familiar tree whose glory and renown are spread over land and sea. એન્ડ વુડેસ્ટ ધો હ્યુ ઇટ ડાઉન। ફરીથી મિત્રો, વુડમેન સ્પેર ધેટ ટ્રી ટચ નોટ અ સિંગલ બાઉ, ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ શેલ પ્રોટેક્ટ ઇટ નાઉ। ફર્સ્ટઓફ આવે છે ત્યારે મિત્રો આપણું સેન્ટેન્સ પૂરું થાય છે। ટી વોઝ મીન્સ ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ। દે અહીંયા જે ટી એચ વાય છે એનો ઉચ્ચાર દે એટલે કે યોર, અહીંયા દેનો મિનિંગ થાય છે યોર। એક્સેલ હાર્મ ઇટ નોટ, અહીંયા દે છે એની બાજુમાં તમે યોર લખી શકો છો, વાય ઓ યુ આર, યોર એક્સેલ નોટ સેલ હાર્મ ઇટ નોટ ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એન્ડ વુડેસ્ટ વુડ ઈએસટી છે, દો ટી એચ ઓ યુ મીન્સ યુ, અહીંયા દો છે એ યુના અર્થમાં છે, યુ યુ ઇટ ડાઉન। ત્યારબાદ વુડમેન ફોર બિયર ધે સ્ટ્રોક, અહીંયા ટી એચ વાય ધે મીન્સ યોર, બાજુમાં લખી દેશો વુડમેન ફોર બિયર ધે સ્ટ્રોક એટલે કે યોર સ્ટ્રોક। કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ, અર્થ બાઉન્ડ ટાઈસ એટલે કે મૂળ। ઓ સ્પેર ધેટ એજેડ ઓક નાવ ટોવરિંગ ટુ ધ સ્કાઈઝ, વેન બટ એન એડલ બોય આઈ શાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ ઇન ઓલ હર ઇન ઓલ ધેર ગસિંગ જોય હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ માય મધર કિસ્ડ મી હિયર My father pressed my hand. Forgive this foolish tear,
बट लेट दैट ओल्ड ओक स्टैंड. फरीथी जोइए, वुडमैन फॉर बियर दे स्ट्रोक એટલે કે યોર સ્ટ્રોક કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ ઓ સ્પેર ધેટ એજેડ ઓક નાઉ ટોવરિંગ ટુ ધ સ્કાઈઝ વેન બટ એન આઇડલ બોય આઈ શાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ ઇન ઓલ ધેર ગસિંગ જોય હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ માય મધર કિસ્ડ મી હિયર માય ફાધર પ્રેસ્ડ માય Forgive this foolish tear, but let that old oak stand. તો મિત્રો આ રીતે તમારે એનું પ્રોનાઉન્સિએશન લખવાનું રહેશે. હવે આપણે પોએમને અહીંયા ડિસ્કસ કરીએ. અહીંયા પોએમમાં જે પોએટ છે એ પોએટ જે કઠિયારો છે, વુડમેન એટલે કે કઠિયારો. તમને જે શબ્દ નવો લાગતો હોય એના નીચે લાઈન કરીને મિનિંગ લખવાનો. વુડમેન એટલે કે કઠિયારો, એને સંબોધીને કહે છે જ્યારે પોતે એક એમના ઘરનું બહુ જૂનું વૃક્ષ છે, અત્યંત પ્રાચીન છે, એમના વડવાઓ જે વાવેલું છે એ વૃક્ષને એ પોતે એ કઠિયારો જ્યારે કાપવા આવે છે ત્યારે આપણા પોએટ છે એને સંબોધન કરીને ના પાડે છે, રોકી દે છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી ટચ નોટ અ સિંગલ બાઉ, કે છે હે કઠિયારા તું આ જે વૃક્ષ છે એને કાપવાનું છોડી દે. ટચ નોટ અ સિંગલ બાઉ એટલે કે સિંગલ બાઉ એટલે કે એક સામાન્ય ડાળી, બાઉ મીન્સ ડાળી, કે છે તારે આની એક ડાળીને પણ અડવાનું નથી. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ શેલ પ્રોટેક્ટ ઇટ નાઉ, કે છે ઇન યુથ એટલે કે બાળપણમાં, અહીંયા યુથ એટલે યુવાની નથી મિત્રો, કે બાળપણની અંદર આ વૃક્ષે મને આશરો આપ્યો છે, છાંયડો આપ્યો છે. એન્ડ આઈ શેલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને હવે કે છે હું એનું રક્ષણ કરીશ. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિસ કોટ, કે છે આ વૃક્ષ કેવું છે કે છે ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ એટલે કે ફોર ફાધર એટલે આપણા વડવાઓ, પૂર્વજો, કે છે આ પણ મારા પૂર્વજો એટલે કે દાદા અને પરદાદાએ બનાવેલું છે, ના ઉગાડેલું છે. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિસ કોટ, એમણે કહે છે એને એમના જે ખાટલો છે, કોટ એટલે કે એમનો પલંગ કહીએ આપણે, પણ પહેલાં ખાટલો કહેતા, કે છે એને એના ખાટલાની બાજુમાં ઉગાડેલું છે વર્ષોથી. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ એટલે કે છે હે કઠિયારા તું આ વૃક્ષને એવું ને એવું ઊભું રહેવા દે, તું એને કશું કરીશ નહીં. ધ એક્સેલ હાર્મ ઇટ નોટ દે એટલે કે તારી, યોર એક્સ એટલે કે તારી કુહાડી કે છે એને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એન્ડ વુડેસ્ટ ધો યુ ઇટ ડાઉન, કે છે આ વૃક્ષ કેવું છે તો ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, ફેમિલિયર એટલે કે ઘરના સભ્ય જેવું, કે છે આમ તો ખૂબ જૂનું વૃક્ષ છે અને મારા ઘરના સભ્ય જેવું આ વૃક્ષ છે. હુઝ ગ્લોરી કે જેની ભવ્યતા, ગ્લોરી એટલે ભવ્યતા, એની જે ખ્યાતિ છે, રિનાઉન એટલે કે એની પ્રસિદ્ધિ, કે એની વાતો તો કે છે આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એટલે કે ચારે બાજુ દરિયાની પેલે પાર અને ચારે દિશામાં ફેલાયેલી છે. એન્ડ વુડેસ્ટ ધો હ્યુ ઇટ ડાઉન, અને કે શું તું કે એને કાપીને નીચે પાડી દઈશ, આ શક્ય નથી, કારણ કે વૃક્ષ છે કેવું છે ઘરનું એક સભ્ય સમાન છે. ત્યારબાદ કવિ કહે છે કે વુડમેન ફોર બેર દેર સ્ટ્રોક એટલે કે છે ફોર બીયર દે સ્ટ્રોક, તારો જે સ્ટ્રોક એટલે કે ઘા પાડવાનો છે, પ્રહાર કરવો છે, તું એને રોકી દે, એને અટકાવી દે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ, એના મૂળ જે છે એને તું કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ એ જેડ ઓક, હવે આ વૃક્ષ કયું છે, ઓક નામનું વૃક્ષ છે જે ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચે છે અને પાછું ખૂબ જૂનું પણ હોય છે, ઘણા બધા વર્ષો સુધીનું એનું આયુષ્ય હોય છે, એટલે કે આ જે ખૂબ જૂનું વૃક્ષ છે એને તું છોડી દે. નાઉ ટોવરિંગ ટુ ધ સ્કાઈઝ કે છે અને ક્યાં સુધી પહોંચ્યું છે, છેક આકાશ સુધી એ પહોંચેલું છે.
When, but an idle boy, I shouted grateful said. હવે અહીંયા કવિ કહે છે પોતે જ્યારે એકદમ તોફાની છોકરો હતા, આઇડલ એટલે કે તોફાની, અહીંયા નિર્દોષના અર્થમાં નથી, પણ પોતે મસ્તીખોર છોકરો હતા ત્યારે I shouted grateful said કે મેં એનો છાંયડો મેળવ્યો છે અને ઇન ઓલ ધેર ગસિંગ જોય એની આજુબાજુ કહે છે મેં ખૂબ જ એવે કહેવાય કે ખૂબ જ આનંદ મસ્તી ઉલ્લાસથી પસાર સમય કર્યો છે એ બધી બાબતોનો વૃક્ષ સાક્ષી છે. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, આ વૃક્ષ એવું છે કે જેની પાસે કે છે મારી બે બહેનો હતી એ બહેનો પણ અહીંયા રમતી હતી. માય મધર કિસ્ડ મી હિયર એન્ડ માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, કે મારી મમ્મીએ કે છે આ વૃક્ષ પાસે બેસીને મને વાલ કરેલું છે, મારા પપ્પાએ કે છે મને અહીંયા પ્રેસ્ડ હેન્ડ એટલે કે મને ક્યારેક ક્યારેક સાંત્વના આપી છે, એમને દિલની વાતો કરી છે. એટલે કે આ વૃક્ષ છે એ અમારા ઘરની મારા બાળપણની દરેક યાદોનો સાક્ષી છે. ફરગીવ ધીસ ફૂલિશ ટીયર, કે છે તું કે છે આ જે ખોટા એવા આંસુ પાડે છે એ પાડવાનું બંધ કરી દે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પણ કે છે તું આ વૃક્ષને આ ઓક નામનું જે વૃક્ષ છે એ જૂનું વૃક્ષ છે એને તારે ઊભું રહેવા દેવાનું છે. કવિ કહે છે કે આ વૃક્ષ સાથે એમને ઘણી બધી યાદો જોડાયેલી છે અને એટલા માટે આ વૃક્ષને પોતે કાપવા દેશે નહીં. એટલા માટે જ કવિ કહે છે કે વુડ મેન સ્પેર ધેટ ટ્રી, કે તેઓ આ વૃક્ષને છોડી દે. આ વૃક્ષ છે એ જેમના પૂર્વજોએ બનાવેલું છે, એમને લગાવેલું છે, એની સાથે ઘણી યાદો જોડાયેલી છે, એ ખૂબ જૂનું છે, એની જે ખ્યાતિ છે ચારે બાજુ ફેલાયેલી છે અને એક ઘરના સભ્ય જેવું છે એટલે કે ઓલ્ડ ફેમિલી ટ્રીઝ છે, માટે તું એને રહેવા દે. તો મિત્રો અહીંયા આપણા જે કવિ છે જર્જ પોપ મોરિસ એને આ વાત સરસ કરી છે કે કોઈ પણ એક જૂનું વૃક્ષ હોય એ આપણા ઘરની આગળ હોય ઘણા વર્ષોથી તો એના સાથે આપણી ઘણી બધી લાગણીઓ જોડાય છે, એ દરેક ઘટનાનો સાક્ષી બનતું હોય છે સારી હોય કે ખરાબ. એટલે અહીંયા આપણે આ કવિતાની અંદર કઠિયારાને પણ કીધું છે કે તું આ વૃક્ષને કાપવાનું રહેવા દે અથવા છોડી દે. હવે મિત્રો આપણે અહીંયા યુનિટ આપણો જે 3 છે એ કમ્પ્લીટ થાય છે અને હવે તમારી ટેસ્ટ શરૂ થાય છે. તો હાલ પૂરતું તમારે માત્ર આ જે પોએમ છે એ પોએમમાંથી તમારે એના સ્ટાન્ઝા ઉપરથી પ્રશ્નો જવાબ લખવાના છે અને બીજું બાકીનું કામ છે તમને પછી આપીશું. હાલ પૂરતું તમારે માત્ર પોએમમાંથી સ્ટાન્ઝા ઉપરથી પ્રશ્નો જવાબ લખવાના રહેશે અને બીજી બધી જે પરીક્ષા લક્ષી માહિતી છે એ પણ તમને હવે નેક્સ્ટ લેક્ચરમાં જણાવીશું. થેન્ક યુ.